ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, વિષયાંક રેસાથી કાપડ સુધી અને ભાગ 2. તો આપણે આગળના વિડીયોમાં એમ કે કયા પ્રાણીઓમાંથી ઊન મળે છે એના વિશે અભ્યાસ કર્યો, જ્યારે આજે આપણે રેસાઓમાંથી એમ કે ઊન કેવી રીતે પ્રાપ્ત થાય છે, એમ કે કયા સોપાનોની જરૂર પડે છે એના વિશે અભ્યાસ કરીશું. ઊન મેળવવા માટે ઘેટાઓના ઉછેર કરવામાં આવે છે. એમ કે ઊન મેળવવું હોય તો ઘેટાઓનો એમ કે ઉછેર કરવામાં આવે છે. તેના વાર કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. એમ કે એના વાર છે એ કાપી અને પ્રક્રિયા કરી અને ઊન એમ કે બનાવવામાં આવે છે. તો ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ. એમ કે આ જે પ્રક્રિયા છે એના વિશે આપણે એમ કે શીખીશું. તો ઘેટાનું પાલન અને સંવર્ધન, એટલે ઘેટાઓનું પાલન કેવી રીતે કરવામાં આવશે અને એમનું સંવર્ધન, એટલે એમને કેવી રીતે પાળવામાં આવશે, એમને એમ કે ખાવા માટે શું આપવામાં આવશે, કઈ જગ્યાએ એમ કે રહેતા હોય છે એના વિશે એમ કે અભ્યાસ કરીશું. જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારોમાં અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોમાં મુસાફરી કરો તો તમને બરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજર પડશે. એમ કે તમે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત જેવા એમ કે આ પ્રદેશોમાં જ્યારે તમે એમ કે મુસાફરી માટે એટલે પ્રવાસ માટે ગયા હશો તો તમે જોયું હશે એમ કે ભરવાડો શું એ ઘેટાઓને ઝુંડમાં એમ કે ચરાવતા તમને નજરે પડ્યા હશે. ઘેટું શાકાહારી પ્રાણી છે. એમ કે ઘેટું છે એ એમ કે શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. એમ કે જે ઘેટું છે એ કેવું છે, એમ કે મનુષ્યની જેમ એમ કે શાકાહારી છે, જેમ કે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાતું હોય છે. ઘેટાને પારનાર તેમને લીલો ચાળો ઉપરાંત કઠોળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોર, ખોર એટલે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા પદાર્થો તથા ખનિજ દ્રવ્યો પણ ખવડાવતા હોય છે. એમ કે જે લોકો ઘેટા પાડતા હશે એ ઘેટાઓને એમ કે એમને ખોરાક તરીકે શું આપતા હશે, તો ઘેટાઓને એમ કે લીલો ચાળો આપવું, પછી કઠોળનું મિશ્રણ આપવું, મકાઈ આપવું, જુવાર આપવું, ખોળ આપવું તથા ખનિજ દ્રવ્યો જેવું એમ કે એમને ખોરાકમાં આપતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે. એમ કે શિયાળાની અંદર ઘેટાઓને એમ કે ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. એમ કે શિયાળાની અંદર શું કરશે, ઘેટાને અંદર રાખવામાં આવશે, એમનો જે વાડો હોય એની અંદર રાખવામાં આવે અને એમનો પાંદડા હોય, અનાજ, સૂકો ચારો જેવું એમ કે ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. એમ કે આપણા દેશમાં એમ કે ઘેટાઓને ઊન માટે એમ કે પાળવામાં આવતા હોય છે. કોષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે. એમ કે તમે એમ કે કોષ્ટક 3.1માં તમે જોઈ શકો છો કે ઘેટાઓની એમ કે કેટલીક જાતિઓ આપેલી છે
અને એમાંથી કેવું ઊન પ્રાપ્ત થાય છે, કયા રાજ્યમાં એ જોવા મળશે, એના વિશે એમ કા કોષ્ટકની અંદર તમને આપેલું છે. કેટલીક જાતિઓના નામ આપેલા છે, એમ કહો કેટલીક જે જાતિઓ છે એમના નામ આપેલા છે, જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે. એમ કહો જે જાતિઓ આપેલી છે તો આપણા દેશમાં એ ઊનના ઉત્પાદન માટે, એટલે ઊન માટે એમ કે એમને પાળવામાં આવતા હોય છે. કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત પણ દર્શાવેલા છે. એટલે એમ કહો એમના વડે એમ કહો કેવું એ ઘેટામાંથી કેવું ઊન પ્રાપ્ત થાય છે, એનો એમ કહો કોષ્ટકની અંદર એમ કહો તમને દર્શાવ્યું છે. ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘટ્ટ રૂવાટી હોય છે. એમ કહો ઘેટાની એવી કેટલીક પ્રજાતિઓ, એટલે એવી કેટલીક જાતિઓ છું જેના શરીર ઉપર એમ કહો ઘટ્ટ રૂવાટી હોય છે, જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. એમ કહો શું થશે, એમ કહો જેમાંથી એમ કહો મોટા પ્રમાણમાં કેવી સારી ગુણવત્તાવાળું ઊન એમ કહો પ્રાપ્ત થતું હોય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પ્રસંગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. એમ કહો તમે એમ કહો આગળના વિડીયોમાં જોઈ શક્યા કે એમ કહો પ્રસંગીલક્ષી સંવર્ધન દ્વારા ઘેટાઓને એમ કહો પેદા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે. એમ કહો પ્રસંગીલક્ષી સંવર્ધનની પ્રક્રિયા કરવામાં આવે તો એમ કહો નર અને માદા, જે સારા જાતિના નર અને માદા હોય એમને એમ કહો પસંદ કરવામાં આવતા હોય છે. જ્યારે પારેલા ઘેટાના શરીર પરના વારનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. એમ કહો શરીર ઉપર જે એમ કહો ઘેટાના જે શરીર ઉપર વાળ છે તો વાળનો જથ્થો જ્યારે એમ કહો વધી જાય ત્યારે એમ કહો એ વાળ શું કરવામાં આવવું છે, એમ કહો કાપી નાખવામાં આવતા હોય છે. તમે તમારી એમ કહો ચોપડીની અંદર કોષ્ટક 3.1 એમાં જોઈ શકો છો કે ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ આપેલી છે, તો એ જાતિનું નામ શું છે, ઊંધની ગુણવત્તા અને કયા રાજ્યમાં એમ કંઈ ઊંધ પ્રાપ્ત થાય છે એનું એમ કોષ્ટકમાં દર્શાવ્યું છે. તો સૌ પ્રથમ લોહી, તો લોહી નામનું ઘેટું છે જે સારી ગુણવત્તાવાળું ઊન આપે છે. એમ કે કેવું લોહી નામનું જે ઘેટું છે એ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે, અને ક્યાં જોવા મળશે, તો રાજસ્થાન અને પંજાબમાં જોવા મળશે. એ ક્યાં જોવા મળશે, રાજસ્થાન અને પંજાબમાં. નંબર બે, રામપુર બુશાયર. તો રામપુર બુશાયર નામનું એક જાતિ છે, એમાંથી કેવું ઊન પ્રાપ્ત થશે, તો કથ્થાઈ એમ કહો ઊન પ્રાપ્ત થાય છે. અને ક્યાં જોવા મળશે, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં. તો એમ કહો ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની અંદર આ રામપુર બુશાયર નામનું જાતિ જોવા મળશે, અને એની અંદરથી કથ્થાઈ ઊન મળે છે. નાલી, ત્રીજા નંબરમાં છે નાલી, અથવા નલી પણ કહી શકાય, જેની અંદરથી કેવું ઊન પ્રાપ્ત થશે, ગાલીચાનું ઊન પ્રાપ્ત થાય છે. તો એમ કહો તેની અંદરથી એમ કહો ગાલીચાનું જે ઊન આવે છે એ પ્રાપ્ત થાય છે. અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા એમ કહો પ્રદેશોમાં જોવા મળે છે. પછી ચોથા નંબરમાં બાખરવાલ, તો બાખરવાલ નામની જાતિ છે, એની અંદરથી કેવું ઊન પ્રાપ્ત થાય છે, તો શાલના વણાટ માટેનું ઊન. તો શાલના વણાટ માટેનું, એટલે જે શાલ આપણે ઓઢીએ છીએ એના વણાટ માટેનું ઊન એ બાખરવાલ જાતિમાંથી મળે છે. અને ક્યાં જોવા મળશે, જમ્મુ અને કશ્મીરમાં. એ ક્યાં જોવા મળશે, જમ્મુ અને કશ્મીરમાં. પાંચમા નંબરમાં છે મારવાડી, મારવાડી નામની જાતિ છે, એમાંથી કેવું ઊન પ્રાપ્ત થશે, બરછટ ઊન. અને એ ક્યાં જોવા મળશે, ગુજરાતની અંદર. પછી છઠ્ઠા નંબરમાં પાટણવાડી, તો પાટણવાડી જાતિ છે, એમાંથી
કેવા પ્રકારનું ઊન પ્રાપ્ત થશે? તો મોજા, ગંજી જેવા હોજારી માટે આ ઊન પ્રાપ્ત થાય છે. એટલે આપણે જે મોજા બનાવીએ છીએ એ, પછી એમ કમ સ્વેટર જે આ બધી ગંજી જેવી હોજારી જે વસ્તુઓ છે એ સામાંથી પાટણવાળી જાતિ નામનું જે ઘેટું આવે છે એની અંદરથી ઊન પ્રાપ્ત થાય છે. અને ક્યાં જોવા મળે છે? ગુજરાતની અંદર એમ કે જોવા મળે છે. તો આજે આપણે એમ કે ઘેટાઓને કેવી રીતે પાલન કરવામાં આવે છે અને એમની કેટલીક જાતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. જ્યારે આપણે અગાઉના વિડીયોમાં રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરિત પ્રક્રિયા, એટલે રેસામાંથી ઊન કેવી રીતે બનાવવામાં આવશે અને એમાં કઈ કઈ પ્રક્રિયાઓ થશે એના વિશે અભ્યાસ કરીશું.